દીકરીએ વાળનું દરિયો હોય છે. આ પંક્તિને સાર્થક કરતો કિસ્સો બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં જોવા મળ્યો છે. આમ તો દરેક પિતાને પોતાની દીકરી પોતાના જીવ કરતાં પણ વહાલી હોય છે, પણ પિતા પુત્રીનો અનોખો સંબંધ અને સૌ કોઈને ભાવુક કરતું દ્રશ્ય આજે ડીસાની એક હોસ્પિટલમાં જોવા મળ્યું. એક પિતા પોતાની લાડલી દીકરી માટે શું કરી શકે છે તે આ દ્રશ્ય પરથી કહી શકાય. આજે અમે તમને એક એવી દીકરી સાથે મુલાકાત કરાવીશું કે જે પોતાના પિતા માટે જીવ કરતાં પણ વધારે વાલી છે. ડીસા શહેરમાં આવેલી એક હોસ્પિટલમાંથી સારવાર બાદ સ્વસ્થ બનીને ઘરે પરત ફરેલી આ દીકરીની કહાની કંઈક આવી છે. ડીસામાં રહેતા એક પરિવારની નાનકડી દીકરી હસી ખુશીથી પોતાના પરિવાર સાથે જીવન વિતાવી રહી હતી, પરંતુ આ દીકરીની કિસ્મતને ગ્રહણ લાગ્યું હોય તેમ આ દીકરી છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેવા લાગી. હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતા આ દીકરીના લીવર પર ખામી જણાઈ આવી અને ડૉક્ટરોએ પણ કહી દીધું કે આ બાળકી વધારે જીવી શકશે નહીં. પરંતુ તેના પિતાએ હિંમત હારી નહીં અને પોતાની લાડકપાઈ દીકરીને બચાવવા ખૂબ જ ગંભીર નિર્ણય લીધો, જે તેમની જીવન પર પણ જોખમ ઊભું કરે તેવો હતો. તેમ છતાં પોતાની પુત્રીને મોતના મુખમાંથી બચાવવા જતાં માતા પિતાએ પોતાનું લીવર તેની દીકરીને આપી દીધું છે, જેથી તેમની દીકરીને નવજીવન મળ્યું છે. જે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે હોસ્પિટલમાં પિતા પુત્રીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને એક પિતાએ પોતાની વહાલી દીકરીને મોટી આફતમાંથી ઉગારી લીધી છે. જોકે ડીસા શહેરની એક હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસ સુધી રાખી લાખોનો ખર્ચો કરીને દીકરીને સારવાર આપવામાં આવી, તેમજ લાડકપાઈ પુત્રીનું સફળ ઓપરેશન થયા બાદ જ્યારે દીકરીને હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી ત્યારે પુત્રી પ્રત્યેના આ અનહદ પ્રેમ જોઈને હોસ્પિટલમાં હાજર સૌ કોઈ ભાવિક થઈ ઉઠ્યા હતા. એક પિતાની પુત્રીને ફરીથી નવજીવન મળતા હોસ્પિટલના ડૉક્ટર સહિત સ્ટાફ દ્વારા કેક કાપીને દીકરીના નવા જન્મદિવસની ઉજવણી કરાઈ. અત્યંત ભાવુક કરતા આ દ્રશ્યો જોઈને ભલભલા કઠણ કાળજા પીગળી જાય. ત્યારબાદ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરી ત્યારે પણ અત્યંત ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. દીકરીને નવજીવન મળતા ઘરના પરિવારજનો દ્વારા ફૂલોથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે નાનકડી દીકરી સ્વસ્થ થઈને ઘરે પરત આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દીકરી પોતાના પિતાને કેમ સૌથી વધારે પ્રેમ કરે છે, કેમ કે તેને ખબર છે કે આખી દુનિયામાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય દુઃખી નહીં કરે. કોઈ પણ પરિવારમાં એક પિતાને લડવાનો અધિકાર હોય ને તો તે માત્ર તેની પુત્રીને હોય છે.